સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું, જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય અને કંઈ ટેસ્ટી એવું શાક ખાવાનું મન થાય તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રનું ફેમસ ગીલાવાલા પીઠલા, એટલે કે ચણાના લોટનું ઢીલું શાક. ટેસ્ટી એવું, સિમ્પલ, માત્ર 15 મિનિટમાં બની જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે મિક્સર જારમાં 6-7 લસણની કળીઓ, 4 લીલા મરચાં અને 1 ટીસ્પૂન જીરું ઉમેરી અને આપણે એની પેસ્ટ વાટી લઈશું. તો આવી કકરી પેસ્ટ વાટી અને સાઈડમાં મૂકીશું. એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ, એમાં આપણે 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, એટલે કે મેં અહીંયા 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. બધી સામગ્રીઓને આ રીતે મિક્સ કરી દઈશું અને હવે થોડું પાણી ઉમેરી ગાંઠા ન રહે એવું સ્મૂથ બેટર બનાવી લઈશું. તો આ રીતે થોડું પાણી ઉમેરતા જવાનું અને ગાંઠા ન રહે એ રીતે આપણે સ્મૂથ બેટર બનાવી લઈશું. તો પહેલાં આપણે 1 કપ જ પાણી વાપરીશું સ્મૂથ ખીરું થાય ત્યાં સુધી. તો અહીંયા પાણીનું પ્રમાણ, જો તમે 1 કપ ચણાનો લોટ લ્યો તો 4 કપ પાણી થશે. તો આ રેસિપીથી તમે 4 લોકો માટે શાક બનાવી શકો. તો હવે સ્મૂથ ખીરું થઈ ગયું છે, આપણે 3 કપ પાણી ઉમેરી દઈશું. તો આ રીતે મેં ટોટલ 4 કપ અને અત્યારે મેં 3 કપ જેટલું પાણી ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું અને આ બેટર તૈયાર છે, એને સાઈડમાં મૂકીશું. અને હવે આપણે પીઠલાનો, તો ચણાના લોટનો શાકનો વઘાર કરીશું. એના માટે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂનથી થોડી ઉપર રાઈ ઉમેરીશું. તો રાઈને થોડી ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે 1 મોટી ડુંગળી છીણી કટ કરેલી ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે 2-3 મિનિટ આ રીતે સાતળી લઈશું. તો આ રીતે મેં લગભગ 2 મિનિટ જેવું સાતળ્યું છે. હવે આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને પાછું આપણે 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો આ રીતે એકદમ સારી રીતે ડુંગળી સતળાઈ જાય એટલે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. તો હળદર આપણે પહેલાં પણ ઉમેરી છે, તો 1 ચપટી જેટલી ઉમેરો તો પણ ચાલે. મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું સાતળી લઈશું. તો આ રીતે સારો એવો કલર આવી ગયો અને હિંગ પણ સતળાઈ ગઈ છે. હવે આપણે જે પેસ્ટ બનાવી લસણ, લીલા મરચાં અને જીરાની, એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે એને 2 મિનિટ જેવું, તો લસણની કચાશ નીકળે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર સાતળીશું. તો અહીંયા ગેસની ફ્લેમ મેં પહેલેથી મીડિયમ જ રાખેલી છે. હવે આપણે જે બેસનનું મિક્સર છે એને એકવાર મિક્સ કરી દઈશું અને આ રીતે 2 મિનિટ પછી થોડું કરી બેટર આ રીતે ઉમેરતા જઈશું અને નીચેથી આ રીતે કન્ટિન્યુઅસ એને ચલાવતા રહીશું. તો ગેસની ફ્લેમ સ્લો કરીને બેટર તમારે ઉમેરવાનું છે. તો બેટરમાં ગાંઠા ન પડે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ રીતે 2-3 મિનિટ મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહી અને થવા દઈશું. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, નોનસ્ટિક પેન હશે તો ચીપકશે નહીં. તો જો તમે નોનસ્ટિક પેન ન વાપરો તો તમારે ખાસ ધ્યાન રાખીને આ રીતે ચલાવતા રહીને થવા દેવું પડશે. તો લગભગ હવે 2-3 મિનિટ જેવું મેં થવા દીધું છે. હવે આપણે એને ઢાંકી 3 મિનિટ જેવું થવા દઈશું. તો હવે ફ્લેમ આપણે સ્લો રાખી અને થવા દેવાનું છે. તો 3 મિનિટ પછી એકવાર આપણે ચેક કરવાનું, નોનસ્ટિક પેન ન હોય તો તમારે 2 મિનિટ પછી પણ ચેક કરવું પડશે. તો આ રીતે એકવાર આપણે એને ચલાવી મિક્સ કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો થોડું થીક થવા લાગ્યું છે. પાછું આપણે એને ઢાંકી 2 મિનિટ જેવું થવા દઈશું. તો પાછું આપણે ચેક કરતા રહીશું. ટોટલ આ રીતે તમારે એને 10 મિનિટ જેવું થવા દેવું પડશે. 10 મિનિટ પછી તમારું પીઠલા તૈયાર થઈ જશે. તો આપણે 2 મિનિટ પછી પાછું એકવાર ખોલી અને ચેક કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો હજી પણ થોડું પાતળું છે. આપણે હજી એને 3-4 મિનિટ જેવું થવા દઈશું. આ રીતે તળિયે બેસી નથી ગયું એ પણ તમારે ચેક કરવાનું. તો ઢાંકી 3 મિનિટ હું થવા દઈશ. તો અહીંયા થોડી વાર મેં મીડિયમ ફ્લેમ કરી, થોડી વાર મેં સ્લો ફ્લેમ કરી, એ રીતે મેં એને થવા દીધું છે. તો હવે તમે જોઈ શકો છો 10 મિનિટ પછી આ રીતે થીક થઈ ગયું છે. જો આ રીતે તમારે થીક ન થયું હોય તો ગેસની ફ્લેમ પર ડિપેન્ડ છે, 1-2 મિનિટ તમારે એને વધારે થવા દેવું પડશે. તો ઢાંકી હજી હું એને 2 મિનિટ જેવું વધારે થવા દઈશ.
બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આવું તમારું પીઠલા બનવું જોઈએ. અને પીઠલા છે એ જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ થવા દેવાનું. તો આ રીતે ગરમ ગરમ પીઠલા પર લીલા ધાણા છાંટી દેવાના અને ગરમ ગરમ પીઠલાને તમારે સર્વ કરવાનું. તો આ રીતે તમે આ રીતે તાવી થાપર લો તો આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતે એ જાડું આવું થીક દેખાય છે. એવું થવું જોઈએ ત્યારે તમારું પીઠલા છે એ તૈયાર છે. તો ગરમ ગરમ પીઠલાને સર્વિંગ પ્લેટમાં કાઢી, તો અહીંયા મહારાષ્ટ્રમાં આ જુવારનો જે ભાખરી, તો જુવારનો રોટલો કહેવાય, એના સાથે ખાવામાં આવે છે. પણ તમે રોટલી, ભાખરી કે પરાઠા કે પૂરી સાથે પણ ખાઈ શકો એવું ટેસ્ટી એવું આ ચણાના લોટનું શાક એટલે કે પીઠલા. તો મેં મિક્સ વેજ પરાઠા સાથે આ ટેસ્ટી એવા પીઠલા બનાવ્યા છે. તો ઘરમાં કઈ શાક ન હોય તો આ મહારાષ્ટ્રીયન પીઠલાની રેસીપી જરૂરથી ટ્રાય. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.